નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે બાર નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે નો બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે અમને પણ પ્રોત્સાહન મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ બાર નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગિયારમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કયા દેશની યાત્રાએ જશે તો આ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે તેઓ બ્રાઝિલ જશે બ્રાઝિલ પાટનગર બ્રાઝિલિયા રાષ્ટ્રપતિ જોય બોલસોનારો અને ચલણ છે બ્રાઝિલિયન રિયા બે હજાર ઓગણીસનો વિષય છે આ સંમેલનમાં ઇકોનોમિક ગ્રોથ ફોર એન્ડ ઇનોવેશન ફ્યુચર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે આપણા દેશનો રૂપિયો પ્રશ્ન બે હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે આરબીઆઈએ કોને પાંચ લાખ રૂપિયાનો દંડ કર્યો છે તો તે દંડ કર્યો છે ઓક્સિજન સર્વિસેઝને પાંચ લાખ રૂપિયાનું આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં મુખ્ય મથક મુંબઈમાં છે અને હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન ત્રણ નવી દિલ્હીમાં બાલ સંગમ મહોત્સવનું કેટલામું સંસ્કરણ આયોજિત કરવામાં આવી તો આ જે મહોત્સવનું સંસ્કરણ આયોજિત થયું તે અગિયારનું છે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચાર સુપ્રીમ કોર્ટની કેટલા જજોની બેન્ચ છે અયોધ્યા વિવાદ પર અંતિમ નિર્ણય આપ્યો તો આ જે બેન્ચ હતી તેમાં પાંચ જજ હતા એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ એસ એ બોબડે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ને જસ્ટિસ અશોક ભૂષણ તેમજ પાંચમાં જસ્ટિસ અબ્દુલ નજીર સુપ્રીમ કોર્ટની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ને હાલમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે રંજન ગોગોઈ પ્રશ્ન પાંચ ભારતના નવા નકશામાં કાલાપાની ક્ષેત્રને સામેલ કર્યા બાદ કયા દેશે વિરોધ કર્યો તો તે દેશ છે નેપાળ કે જેણે વિરોધ કર્યો છે નેપાળ પાટનગર કાઠમાંડુ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને ચલણ છે નેપાલી રૂપી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન છ નાસ્કોમ દ્વારા નાસ્કોમ અનુસાર કયો દેશ અનુકૂળ સ્ટાર્ટઅપની બાબતમાં ત્રીજો સૌથી મોટો દેશ બન્યો તો તે દેશ છે ભારત નાસ્કોમ દ્વારા જાહેર આંકડા પ્રમાણે દેશમાં વર્ષ બે હજાર ઓગણીસમાં નવા એક હજાર એકસો સ્ટાર્ટઅપ શરૂ થયા છે ભારત પાટગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન સાત હાલમાં જ કોને ગ્લોબલ એશિયન એવોર્ડથી થી સન્માનિત કરવામાં આવી તો તે છે કુમાર મંગલમ બિરલા એશિયા બિઝનેસ લીડરશીપ ફોરમ યુએ સરકાર દ્વારા સમર્થિત છે જે આ એવોર્ડ આપે છે પ્રશ્ન આઠ હાલમાં જ કરતારપુર ચેકપોસ્ટનું પોસ્ટનું ઉદઘાટન કોણે કર્યું તો તે ઉદઘાટન કર્યું છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ રાજ્યપાલ વીપીસિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન નવ હાલમાં એક્ઝિમ બેન્કે કયા દેશને ત્રીસ મિલિયન અમેરિકી ડોલરનું કર્જ આપવાની મંજૂરી આપી તો આ કર્જ આપવામાં આવશે ઘાના દેશને એક્ઝિમ બેન્કે ઘાનાને પીવાલાયક પાણીની પરિયોજનાઓ માટે લાઇન ઓફ ક્રેડિટ પ્રમાણે ત્રીસ મિલિયન અમેરિકી ડોલરનું કર્જ આપ્યું છે ઘાના પાટનગર અકારા અને ચરણ છે ઘાનિયન કેડી પ્રશ્ન દસ ગૂગલ ઇન્ડિયાએ કઈ વ્યક્તિને ભારતના પોતાના કન્ટ્રી મેનેજર તરીકે નિયુક્ત કરી તે વ્યક્તિ છે સંજય ગુપ્તા ગૂગલની સ્થાપના ઓગણીસો અઠ્ઠાણુંમાં સીઈઓ સુંદર પિચાઇ છે મુખ્ય મથક કેલિફોર્નિયામાં આવેલું છે અને ગૂગલના સ્થાપક છે લેરી પેજ અને સજીએ બ્રેન પ્રશ્ન અગિયાર કયા દેશે વર્ષ બે હજાર પચાસ સુધીમાં કાર્બન ઉત્સર્જનને સંપૂર્ણ સમાપ્ત કરવા માટે ઝીરો કાર્બન બિલ પસાર કર્યું તો તે દેશ છે ન્યૂઝીલેન્ડ કે જેણે આ બિલ પસાર કર્યું છે ન્યુઝીલેન્ડ પાટનગર વેલિંગ્ટન પ્રધાનમંત્રી જેસિન્ડા આર્દેન ચલણ છે ન્યુઝીલેન્ડ ડોલર પ્રશ્ન બાર હાલમાં જ કોને ફાર મિત્રા મોબાઈલ એપ લોન્ચ કરી તો તે બધા આ મોબાઈલ એપ લોન્ચ કરી છે પ્રશ્ન તેર નો મની ફોર પરના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું આ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા પાટનગર કેનબરા પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર પ્રશ્ન ચૌદ ગૃહ મંત્રાલયે હાલમાં જ કયા પત્રકારનું ઓસીઆઈ કાર્ડ રદ કર્યું તો તે છે આતિશ અલી તાસીર કે જેમનું ગૃહ મંત્રાલયે ઓસીઆઈ કાર્ડ રદ કર્યું છે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ હજારો ટ્વિટર ઉપયોગ કરતા એક નવી સોશિયલ મીડિયા સાઇટ પર જવા લાગ્યા છે તેનું નામ શું છે તો તેનું નામ છે મસ્ટડન થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળનો વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ